नमस्कार दर्शक मित्रों, स्वागत छे आपनुं गुजरात न्यूज पोरबंदर मां। हूं छुं सोनल, आपनी साथे समाचारोनी शरूआत करीए, परंतु ते पहला एक नजर आजनी हेडलाइन्स पर। आ हेडलाइनना प्रायोजक छे जेवर सुवर्ण स्पर्श संपूर्णतानो। पोरबंदर स्टेटना कोरीबानुं 94 वर्षनी वये निधन। पोरबंदर सहित गुजरात भरना राजपूत समाजमां शोकनी लागणी फैलाई। पोरबंदरना सुभाषनगरमां पीवाना पाणी माटे वलखा मारता लोको। 12 दिवसथी पीवाना पाणीनું वितरण न થતા મહિલાઓ રોષે ભરાઈ। ઓરદરની પાલિકા સંચાલિત ગૌશાળામાંથી ગૌવંશનું કરાયું સ્થળાંતર। સિંહના હુમલા બાદ પોરબંદર નગરપાલિકાની કાર્યવાહી। પોરબંદરના રતનપર ગામે ગૌવંશથી ગભરાઈ વનરાજનું પલાયન। આ પ્રકારની ઘટનાનો વિડીયો વાયરલ થતા લોકો રોમાંચિત। સમાચારો વિસ્તારથી। પોરબંદર સ્ટેટના કુવરીબાનનો સ્વર્ગવાસ થયો છે કચ્છ પંથક ઉપરાંત ગુજરાતભરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરનારા કુવરીબાનું દેહ અવસાન થતા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના રાજપૂત સમાજમાં શોક વ્યાપી ગયો છે, ત્યારે પોરબંદર રાજપૂત સમાજે પણ શોકની લાગણી વ્યક્ત કરી છે। કચ્છના આડેસર જાંગીરના રાજમાતા શ્રી મહેન્દ્ર કુંવરબા સજ્જનસિંહજી જાડેજાનું 94 વર્ષની વયે નિધન થયું છે। તેઓ પોરબંદરના મહારાણા નટવરસિંહજીના કાકા વિજયસિંહજીના કુંવરકુમાર શ્રી દાદુભા જેઠવાના કુંવરીબા હતા। તેમનો જન્મ વર્ષ 1929માં પોરબંદર થયો હતો। મહારાણા નટવરસિંહજીએ એમને સ્ટેટના રાજકુમારી બનાવ્યા હતા। તેમના લગ્ન કચ્છની આડેસર જાગીરના ઠાકોર સાહેબ સજ્જનસિંહજી સાથે વર્ષ 1953માં થયા હતા। લગ્ન બાદ આડેસર વિસ્તારમાં દવાખાનાઓની સુવિધા નહીવત હોવાથી રાજકુંવરીબા ખૂબ જ મદદરૂપ થયા હતા, જેમાં તેમને આયુર્વેદનો સારો અનુભવ હતો। ત્યારે કચ્છ વિસ્તારની મહિલાઓ અને બાળકો માટે આયુર્વેદિક દવાઓ બનાવીને ઘણા વર્ષો સુધી નિસ્વાર્થ ભાવે અને વિનામૂલ્યે સેવાઓ આપી હતી। ઈસવીસન 1998માં વડોદરામાં 51 નિરાધાર દીકરીઓના લગ્ન કરાવીને 25,000ની રોકડ રકમની પણ દરેકને ભેટ આપી હતી। આડેસર વિસ્તારમાં જનતા તેમને બા સાહેબ રાજમાતા તરીકે ઓળખતી હતી। તારીખ 25 ડિસેમ્બર 2022ના રોજ 94 વર્ષની વયે રાજમાતા શ્રી મહેન્દ્ર કુંવરબા સજ્જનસિંહજી જાડેજાનું નિધન થતાં ગુજરાતભરના રાજપૂત સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। ત્યારે પોરબંદર જેઠવા રાજપૂત સમાજ તેમજ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી રાજભા જેઠવા સાહેબ સહિતના અગ્રણીઓએ રાજમાતાના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં લોકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે। 12 દિવસથી આ વિસ્તારમાં પીવાના પાણીનું વિતરણ ન થતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈને રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચી ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆતો કરી છે। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં છેલ્લા 12 દિવસથી પીવાનું પાણી વિતરણ ન થતા ત્રાહિમામ પોકારી ઉઠેલ સ્થાનિક મહિલાઓ પાલિકા કચેરી ખાતે પહોંચી ગઈ હતી અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆતો પણ કરી હતી, જે અંગે ચીફ ઓફિસરે એવું જણાવ્યું હતું કે હાલ શહેરભરમાં ટેકનિકલ ખામીને કારણે પૂરતા પાણીનું વિતરણ થઈ શકતું નથી। તો એક તરફ સુભાષનગર વિસ્તારમાં સ્થાનિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં પાલિકાનું તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે, તો બીજી તરફ પાલિકાનો વાલમેન સુભાષનગરના સ્થાનિકો પ્રત્યે તોછડાઈ ભર્યું વર્તન કરતો હોવાની પણ રજૂઆતો મહિલાઓએ કરી હતી। તો સ્થાનિકોએ એવું પણ જણાવ્યું હતું કે સુભાષનગર વિસ્તારમાં પાણી વિતરણ થયું નથી, જેથી સ્થાનિકો રૂપિયા 250 થી રૂપિયા 600 આપીને પાણીની ખરીદી કરી રહ્યા છે। ને અમારા લાકડામાં પાણી છે ને 10 થી 12 દિવસે આવે ને પાછો અમે જી પાણી અમે પીવા જઈએ તો એમ કે દરિયાનું પાણી લઈ ને ખાંડ લાખીને પીવું, બાકી તમને પાણી નહીં મળે। તો બીજા લાકડામાં 8 થી 10 દિવસે આવે પાણી, અમારા લાકડામાં બહુ વાંધો છે અમને કે અમે સરકારને જી પૈસા વેરાના ના પડતા હોય, પાણીના ના પડતા હોય તો અમને સરકાર કહે અમે આખા કરી પાણી બધે કામ ને ખાઈએ, બાજુ
ને બાઈ રાખી વડી મચ્છી છોડવા જાય તો પાણી અમે કાઢીએ ત્યાંથી બધાને લોહડાવા ખવડાવું પાણી પીવડાવું અમે ડોહામાં ક્યાં જઈએ ભરવા પાણી અત્યારે શું કરવું પડે તમારે પાણી પાણી ના હોય તો અમે ભરીએ ટંકી ના પાણી ભરીએ હવે ટંકી ના પાણી અમારા ડોહામાં ને રાખો ના કે ટાકા વેચા દે લે બીજા ને બીજું હે કે ટાકા ના હોય તો અમે પાણી ના ના જી જી ગાડી કરીને પાણી પીએ તો અમારી પણ હાલત તમને કપને સાંભળવી તો જોઈએ ને આથી અમારા છોકરા આખા અમારા બીમાર પડે અત્યારે મારા ઘરમાં હાલો પાંચ છોકરા બીમાર છે તમે ચેક કરી દો એ બોરીનું પાણી પી લે તો એ રીતે છોકરા બીમાર થાય અમારા અમને પાણી ના મળે અમે કામે ધંધો કરીને પણ પાણી ના પૈસા ભરીએ ધંધો કરીને પણ તો એ છતાં પણ અમારા ઘર પાણી ના મળે તો અમે બૈરા કરી આપું ઉલ્લેખનીય છે કે શહેરમાં બે દિવસથી નર્મદાનું પાણી બંધ છે વાલ્વ ખરાબ છે જેથી નૈવત પાણી મળે છે જે અંગે પાલિકા દ્વારા લેખિતમાં જાણ પણ કરવામાં આવી છે હવે ત્રણ દિવસે પાણી વિતરણનું આયોજન કરવામાં આવશે પૂરતું પાણી મળશે ત્યારે એકાત્રા પાણી વિતરણ કરવામાં આવશે તેવું ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના ઓડદર ગામ પાલિકા સંચાલિત ગૌશાળામાં સિંહે 6 જેટલા પશુઓના મારણ કર્યાની ઘટના બની હતી ત્યારે આજે પોરબંદર યુથ કોંગ્રેસ દ્વારા ગૌશાળામાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી પોરબંદર છાયાનગર પાલિકા સંચાલિત ગૌશાળામાં ગઈકાલે રાત્રિના આ વિસ્તારમાં રહેલ એક સિંહ દ્વારા 6 જેટલા ગાય ખૂટિયાનું મરણ કર્યું હતું તો અન્ય 5 જેટલી ગાયોને ઈજાઓ પહોંચાડી હતી ત્યારે આ ઘટનાને લઈને પોરબંદરના ગૌપ્રેમી અને પશુપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે પોરબંદરના યુથ કોંગ્રેસ અને વિવિધ સમાજના આગેવાનો તેમજ પશુપ્રેમીઓ અને ગૌપ્રેમીઓ દ્વારા પાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઓડદર ગૌશાળામાં આગામી દિવસોમાં આવી ઘટના ફરી ન બને તે માટે જંગલી પ્રાણીઓથી રક્ષણ માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી પોરબંદર છાયાનગરપાલિકા સંચાલિત જે ઓડદોર ગૌશાળામાં સોમવાર રાતના જે દીપડાએ 6 ગાયોનો શિકાર કર્યો અને અગાઉ પણ આ ગાયોનો મારણ કરેલું હતું ને એની વાતની જાણ નગરપાલિકાના હોવા છતાં નગરપાલિકાએ યોગ્ય પગલાં ના લીધા એનો મતલબ એમ કે ગામમાંથી ગાયોને ત્યાં લઈ અને મોતના મોંમાં મૂકવામાં આવી રહી છે છતાં ઘણી ગૌપ્રેમીઓએ આગેવાનોએ અને જીવદેવા પ્રેમીએ અગાઉ પણ રજૂઆત કરેલ હતી કે ત્યાં ગૌશાળાની દિવાલ ઉપર જે ફેન્સિંગ બાંધવામાં આવે મોટી દિવાલ બાંધવામાં આવે છતાંય કોઈ યોગ્ય પગલાં ના લીધા ત્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા પણ રજૂઆત કરી કે તમે આ મારણ પાછું ના થાય એના માટે તમે આને સ્થળાંતર કરો કા વહેલી તકે તમે આ ફેન્સિંગ બાંધવા લો તો નગરપાલિકાથી એવું જવાબ આવ્યો કે અમારે જે જનરલ બોર્ડમાં અમે આ પૈસાની માંગણી મૂકીએ અને પાસ થાય પછી અમે એક ઓપ્શન આપ્યું કે સર્ક્યુલર ઠરાવ કરવો જોઈએ સર્ક્યુલર ઠરાવમાં અમારા કોંગ્રેસના 5-5 સુધરાય સભ્ય એની સાથે રહેશે અને હવે વાત રહી તમારી કે આ સર્ક્યુલર ઠરાવમાં તમારા સુધરાય સભ્યોની અમલવારી હોવી જરૂરી છે છતાં એની માંગણીને સ્વીકારી નહીં અને પછી બીજું કહેવામાં આવ્યું કે તમારી કોઈ ઓપ્શન હોય તો અમે સ્થળાંતર કરવા તૈયાર છે ત્યારે અમે પાર્ટી પ્લોટની માંગણી કરી અને હવે છેલ્લે લાસ્ટ જે ફૂડ ઝોન બનાવવામાં આવ્યો એમાં અમે સ્થળાંતર કરવામાં સફળ રહ્યા અમે સફળ એકલા જ નથી રહ્યા સાથે ગૌ સેવકો પણ છે સામાજિક આગેવાનો પણ આ રજૂઆત સફળ રહ્યા અને અમે એને કહેવામાં આવ્યું કે જે પાણીની વ્યવસ્થા નથી એ અમારા કોંગ્રેસ દ્વારા અથવા સામાજિક આગેવાનો દ્વારા ત્યાં પાણીની સગવડ પણ કરવામાં આવશે અમારી ખાલી એ કહેતું હતું કે આગળ કોઈ જાતના ગાયોના મૃત્યુ ના થાય એ અમે આજે સફળ થયા અને આગલા સમયમાં પણ જે ગૌશાળામાં અસુવિધા હતી એને પણ અમે જે સુવિધામાં ઉપલબ્ધ કરાવશું એવી અમારી ખાતરી છે તો પાલિકાના ચીફ ઓફિસરે આ ગૌશાળામાં જંગલી પ્રાણીઓથી રક્ષણ માટે ગૌશાળા ફરતે ફેન્સિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને આવી ઘટના ફરી ન બને તેવી વ્યવસ્થા કરવા ખાતરી આપી હતી વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર પાલિકા સંચાલિત ઓડદર સ્થિત ગૌશાળા ખાતે ગઈકાલે સિંહે હુમલો કરી 6 જેટલા ગૌવંશના મારણ કર્યા હતા અને 6 ગૌવંશને ઈજાઓ પહોંચાડી હતી
આ ઘટનાને પગલે ગૌપ્રેમીઓની રજૂઆત બાદ તાત્કાલિક ગૌવંશનું ઓડદરથી પોરબંદરની ખાનગી ગૌશાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। નગરપાલિકા સંચાલિત ઓડદરની ગૌશાળામાં જંગલના રાજાએ મારણ કરી 6 જેટલા ગૌવંશને મોતને ઘાટ ઉતારી દીધા છે। ત્યારે આ ઘટનામાં પાલિકા દ્વારા ગૌશાળાની જાળવણી ન કરાતી હોવાની અને યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન કરાતી હોવાથી આ પ્રકારના બનાવો બનતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેને લઈને પાલિકા તંત્રએ તાકીદે આ ગૌશાળા ખાતે લાઇટો ફિટ કરવાની કામગીરી શરૂ કરી હતી અને ગૌવંશની સુરક્ષા માટે મોટો નિર્ણય લઈ ઓડદરની ગૌશાળા ખાતેથી ગૌવંશને પોરબંદર ખાતેની ખાનગી ગૌશાળા ખાતે સ્થળાંતર કરવા સૂચના આપી હતી, જેને પગલે તાકીદે ટીમ દ્વારા ઓડદર ખાતેના ગૌવંશને પોરબંદર ખાતેની એક ખાનગી ગૌશાળામાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। નેપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં ઓરીના કેસો વધી રહ્યા છે, ત્યારે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં વધુ 3 જેટલા શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે અને આ બાબતની જાણ હોસ્પિટલ તંત્ર દ્વારા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં ઓરી અને નૂરબીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે। તાજેતરમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ઓરી અને નૂરબીબીના પોઝિટિવ કેસો સામે આવ્યા હતા, ત્યારે હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસમાં શહેરના કુંભારવાડા અને સલાટવાડા સહિતના વિસ્તારમાં ઓરીના 3 જેટલા શંકાસ્પદ કેસ હોસ્પિટલમાં સામે આવ્યા છે। ત્યારે બાળરોગ નિષ્ણાંત ડોક્ટર દ્વારા આ બાળકોની તપાસ કરી અને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે। તો આ શંકાસ્પદ કેસને લઈને હોસ્પિટલના તંત્ર દ્વારા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી છે। ડોક્ટર માલદેવડા પોરબંદર ખાતે ભાવસિંહજી હોસ્પિટલમાં પીડિયાક્સન તરીકે ફરજ બજાવું છું। હાલના સમયમાં નાના બાળકોમાં ઓરીની ઘણી કેસ શંકાસ્પદ કેસો જોવા મળે છે, જેમાં ગળામાં દુખાવો, તાવ, ઉધરસ, શરીરમાં લાલ ચાથા પડવા જેવા સિમ્ટમ્સ હોય છે। અમારી પોરબંદરવાસીઓને વિનંતી છે કે આવા બાળક તમારા બાળકોના આવા સિમ્ટમ્સ દેખાય તો હોસ્પિટલ ખાતે લઈને આવવા, જેના રિઝલ્ટ માટેના રિપોર્ટ થઈ શકે અને આગળની કાર્યવાહી થઈ શકે। હાલમાં અમારી પાસે આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ 3 પેશન્ટ દાખલ કરેલા છે, જેને અમે જિલ્લા પંચાયત સાથે જાણ કરેલી છે અને આગળ માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે। પોરબંદર શહેરમાં ઓરી અને નૂરબીબીના કેસો જે દેખાયા છે તેમાં ખાસ કરીને જે બાળકો ઓરી અને નૂરબીબીની વેક્સિન નથી લીધી તેમાં ઓરી અને નૂરબીબીના લક્ષણો જોવા મળી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ઓડદર રોડ પર આવેલ ઝુરીના જંગલમાં અવારનવાર આગની ઘટના સામે આવે છે, ત્યારે આજે બપોરે આ રોડ પર ચાડેશ્વર મંદિર સામે આવેલ જાડી ઝાંખરામાં આગ લાગતા 4 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોરબંદર ઓડદર વચ્ચે આવેલ ઝુરીના જંગલ તેમજ જાડીઓમાં અવારનવાર આગની ઘટના સામે આવે છે, ત્યારે આજે પોરબંદરના ઓડદર રોડ પર આવેલ ચાડેશ્વર મંદિર અને ધીંગેશ્વર મંદિર વચ્ચે આવેલ જાડી ઝાંખરાઓમાં આગ લાગી હતી। આ આગની ઘટના બાદ સ્થાનિક લોકોએ પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ત્યારે ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આ આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। જો કે આ વિસ્તારમાં અવારનવાર બનતી આગની ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરના જુબિલી પુલ નીચે પણ ગઈકાલે રાત્રિના આગની ઘટના સામે આવી હતી, જેમાં આગની આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી। પોરબંદર શહેરમાં અવારનવાર આગની ઘટના સામે આવે છે, ત્યારે ગઈકાલે રાત્રિના સમયે પોરબંદરના જુબિલી પુલ નજીક બાપા સીતારામ મઢી નજીક પુલ નીચે આવેલ કચરાના ઢગલામાં આગ લાગી હતી। આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી આ આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધનો 1 માસ પૂર્વે પંચાયત ચોકી નજીક અકસ્માત સર્જાયો હતો, ત્યારે આ વૃદ્ધનું આજે તેમના ઘરે મોત નીપજ્યું હતું। પોરબંદરના છાયા પંચાયત ચોકી નજીક રહેતા ગૌતમભાઈ છગનભાઈ મારું નામના વૃદ્ધ 2 ડિસેમ્બરના દિવસે પંચાયત ચોકી રોડ પર ચાલીને જતા હતા, ત્યારે એક અજાણ્યા બાઇક ચાલકે આ વૃદ્ધને હડફેટે લીધા હતા। અકસ્માતમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પ્રથમ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા,
જ્યાં સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી। ત્યારે આજે સવારે આ વૃદ્ધ ઘરે હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડી હતી, જેથી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પરંતુ આ વૃદ્ધને સારવાર મળે તે પૂર્વે જ મોત થતા આ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ચોપાટીનો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ હાલ ચોપાટી પર મેઇન ગેટ જર્જરિત બન્યા છે તો અમુક રોડ પર મસમોટી તિરાડો પણ પડી ગઈ છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરમાં ચોપાટી સૌથી મોટું પ્રવાસન ધામ અને ફરવા લાયક સ્થળ છે, ત્યારે આ ચોપાટીના વિકાસ માટે તંત્ર દ્વારા કરોડોના ખર્ચે અનેક કામો કરવામાં આવ્યા છે, જેમાં તાજેતરમાં જ ચોપાટી પર આરસીસી રોડ પર પાર્કિંગ બેઠક વ્યવસ્થા સહિતના અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે। પરંતુ હાલ છેલ્લા 3 વર્ષથી દદુના જીમ પાસેનો રોડ બિસ્માર બની ગયો છે, તો ચોપાટી પર રાખવામાં આવેલ લોખંડના દરવાજા પણ જર્જરિત છે, તેમજ અહીં આવતા પ્રવાસીઓ માટે પીવામાં પાણીની વ્યવસ્થા સહિતની અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે, જેને લઈને કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરી છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ડોક્ટર વી આર ગોઢાણિયા કોલેજના બીબીએ ડિપાર્ટમેન્ટ દ્વારા મેનેજમેન્ટ કાર્નિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ અનેક સ્પર્ધાઓનું આયોજન થયું હતું, તો ફૂડ ઝોન દ્વારા વિદ્યાર્થીઓએ માર્કેટિંગ મેનેજમેન્ટનો પણ અનુભવ મેળવ્યો હતો। પોરબંદરની ડોક્ટર વિરમભાઈ ગોઢાણિયા કોલેજ ખાતે વિદ્યાર્થીઓના વિકાસ અને અભ્યાસ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ કોલેજના બીબીએ ડિપાર્ટમેન્ટ દ્વારા મેનેજમેન્ટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાન્સિંગ, સિંગિંગ, ડ્રોઈંગ, રંગોળી, પોસ્ટર, ક્વિઝ અને બિઝનેસ પ્લાન પ્રેઝન્ટેશન સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। તો આ કાર્યક્રમમાં અલગ અલગ સ્કૂલના ધોરણ 8-12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તો આ કાર્યક્રમમાં બીબીએ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ અને ગેમ્સ સહિતના વિવિધ સ્ટોલ ઊભા કરી અને માર્કેટિંગ મેનેજમેન્ટનો અનુભવ મેળવ્યો હતો। અમે ગોધાણિયા કોલેજના વિદ્યાર્થી છે, અમારી કોલેજમાં આજે મેનેજમેન્ટ કાર્નિવલનું આયોજન થયું છે, એમાં બધા વિદ્યાર્થીઓ અલગ અલગ સ્ટોલ નાખ્યા છે। અમારો સ્ટોલ ફૂડનો છે, એમાં અમે સમોસા, ફ્રેન્કી, પાપડી ચાટ, ચોકલેટ શેક, સેન્ડવિચ અને એ બીજું ઘણું બધું વેચીએ છીએ। અમારે આજે ખૂબ જ ઘણું બધું શીખવા મળ્યું છે કે એક સાથે ટીમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એક સાથે આટલા બધા ઘરાઈ હોય તો એ લોકોને કઈ રીતે સંભાળવા, અને આનાથી અમારે ઘણું બધું શીખવા મળ્યું છે। ડૉક્ટર વિરમભાઈ ગોડાણિયા કોલેજના બીબીએ ડિપાર્ટમેન્ટ દ્વારા મેનેજમેન્ટ કાર્નિવલ 2023નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। આ કાર્નિવલમાં અલગ અલગ શાળાઓ ધોરણ 8-12 બધી શાળાઓ પોરબંદરની અને કોલેજીસના સ્ટુડન્ટ્સ બધા આ કાર્નિવલમાં ડિફરન્ટ કોમ્પિટિશન્સ માટે પાર્ટિસિપેટ કર્યું છે। કોમ્પિટિશન્સમાં ડ્રોઈંગ, સિંગિંગ, ડાન્સ, બિઝનેસ પ્લાન પ્રેઝન્ટેશન જે કોલેજ સ્ટુડન્ટ્સ માટે છે એ બધું આમાં સમાવેશ કર્યો છે। આ આયોજન કરવાનો પાછળ અમારો મેઇન હેતુ છે કે વિદ્યાર્થીઓને તેની સ્કિલ અને ટેલેન્ટનો પ્રદર્શિત કરવા માટે પ્રેક્ટિકલ નોલેજ માટે પ્લેટફોર્મ પૂરું પાડીએ। દરેક પાર્ટિસિપન્ટને અમે સર્ટિફિકેટ અને વિજેતાઓને શિલ્ડ આપવામાં આવશે। વિવિધ સ્પર્ધાઓને જજ કરવા માટે અમે પોરબંદરના સારા નિષ્ણાંતોને બધાને ઇન્વાઇટ કર્યા છે, જે એનું જજમેન્ટ આપશે। અમારી કોલેજના વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં વિવિધ સ્ટોલ્સ રાખેલા છે, જેનું મેનેજમેન્ટ કરતા વિવિધ મેનેજમેન્ટ ફંડાઝ એ લોકો પ્રેક્ટિકલ લર્નિંગ સાથે એ લોકો શીખી શકશે। આ કાર્નિવલ પાછળ હું ડૉક્ટર વિરમભાઈ ગોઢાણિયા, આપણા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ, અને ડૉક્ટર હિનાબેન ઓડેદરા, અવર એકેડેમિક ટ્રસ્ટી, એમને હું આભાર માનું છું આ કાર્નિવલને સફળ બનાવવા માટે। અમારા બધા ફેકલ્ટી મેમ્બર્સ, અમારા સ્ટુડન્ટ્સ અને વોલેન્ટિયર્સનો પણ એટલો જ રિસ્પોન્સ સારો અને સપોર્ટ મળ્યો છે, જેનાથી આ ગ્રાન્ડ સક્સેસ અમને મળ્યું છે ઇવેન્ટ માટે। થેન્ક યુ। તો આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટીઓ અને સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ભાવસિંહજી સરકારી હાઈસ્કૂલના 119મા સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી। આ તકે વિદ્યાર્થીઓએ અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। તારીખ 4 જાન્યુઆરી 1904ના દિવસે પોરબંદરના મહારાણા ભાવસિંહજી દ્વારા
ભાવસેજી હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી। આજે આ ભાવસેજી હાઈસ્કૂલના 119માં સ્થાપના દિવસ નિમિત્તે સ્કૂલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત, ડાન્સ અને જિમ્નાસ્ટિક સહિત 10 જેટલી કૃતિઓ રજૂ કરી હતી। 50 જેટલા વિદ્યાર્થીઓએ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા, ઓરદર સરકારી શાળાના આચાર્ય વીણાબેન કતોરિયા, રાણાવાવ સરકારી હાઈસ્કૂલના આચાર્ય સંદીપ સોની, જાવર સરકારી સ્કૂલના આચાર્ય મધુબેન રાયચુરા, ભૂતપૂર્વ આચાર્ય તેમજ ભાવસીજી હાઈસ્કૂલના આચાર્ય નમ્રતાબા વાઘેલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। બિપિનભાઈ જાની, ભાવસીજી હાઈસ્કૂલના શિક્ષક અને ભાવસીજી હાઈસ્કૂલના માજી આચાર્ય, 1983 થી લઈ અને 2013 સુધીના દીર્ઘકાલ પર્યંત આ સંસ્થામાં મેં સેવા આપેલી। 1904ની સ્થાપના ભાવસીજી હાઈસ્કૂલની મહારાજા ભાવસીજીના વખતમાં થઈ। ભાવસીજીનું આયુષ્ય 9 વર્ષ સુધી આ કાર્યકાળ લ્યો। એમાંના શ્રેષ્ઠ નજરાના તરીકે ભાવસીજી હાઈસ્કૂલ, ભાવસીજી હોસ્પિટલ, લાઇબ્રેરી અને 2 પુલ, એ સિવાય ઘણી બધું જેમણે આ સિટીનો વિકાસ કર્યો। ભાવસીજી હાઈસ્કૂલમાં સૌથી પહેલાં આચાર્ય તરીકે માર્કર સાહેબ હતા। લાંબા સમય સુધી એણે સુશાસન કર્યું, ત્યારબાદ ક્રમશઃ 1-1થી ચડે એવા આચાર્યો અહીંયા પ્રાપ્ત થયા અને વિદ્યાર્થીઓમાં જેમનો સારામાં સારો વિકાસ કહેવાય એવા ધૂમકેતુ, ગુલાબદાસ બ્રોકર, આ આપણા સારા લેખકોમાં આવે। એમના સિવાય વિજયશંકર વાસુ, જેને આપણે વિજયગુપ્ત મૌર્ય તરીકે ઓળખીએ છીએ, આજનું સફારી હર્ષલભાઈ ચલાવે છે, એ વિજયગુપ્ત મૌર્ય છે, એ અહીંયા મેજિસ્ટ્રેટ તરીકે પોરબંદરના વતની ખરા અને મેજિસ્ટ્રેટ તરીકે હતા, જે સારામાં સારા આપણા એક વિવેચક, વાચક અને લેખક તરીકે છે। બ્રોકરને આપણે વાર્તાકાર તરીકે લીધા છે। એ પછી ભાવસીજી હાઈસ્કૂલનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો, 1-1થી ચડે એવા વિદ્યાર્થીઓ અને 1-1થી ચડે એવા સ્ટાફ અને આચાર્ય પ્રાપ્ત થયા। આ વસ્તુ છે આપણે માટે ગૌરવપ્રદ છે। આજે 119મું વર્ષ બેઠું, પણ કેટલીક વસ્તુ એવી હોય છે કે જેમ વૃદ્ધ થાય એમ સારી થાય, એટલે ઉત્તરોત્તર આમનો વિકાસ પણ ખૂબ જ આગળ છે। સંખ્યા દ્રષ્ટિએ જોઈએ તો પણ સારી સંખ્યા કહેવાય, કારણ કે રાજ્યની ઘણી બધી સરકારી શાળાઓ છે મૃતપાય છે અને એની જગ્યાએ આ જીવંત સંસ્થા છે। ભાવસીજી સરકારી હાઈસ્કૂલ ભવ્ય ઇતિહાસ ધરાવે છે। આ હાઈસ્કૂલની સ્થાપના રાજા ભાવસીજી દ્વારા કરવામાં આવી હતી। રાજાના નામ પરથી જ આ હાઈસ્કૂલનું નામ રાખવામાં આવ્યું છે। આ શાળા તે સમયે લાંબો કેમ્પસ ધરાવતી હતી અને 4 રસ્તાઓ અહીં મળતા હતા। અહીં વિશાળ પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી તેમજ વિશાળ મેદાન છે। અહીં હાલ 9-12 ધોરણ સુધી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનો અભ્યાસ શીખવાડવામાં આવે છે। નમસ્કાર, આજે 4 જાન્યુઆરી 2023, એટલે કે 1904ની અંદર ભાવસીજી સર ભાવસીજી હાઈસ્કૂલની સ્થાપના થઈ હતી, એટલે 119 વર્ષ આજે પૂર્ણ થયેલા છે। એટલે અમારા માટે ખૂબ ગૌરવની લાગણી છે, કારણ કે આ એક શહેરની એક હેરિટેજ કહી શકાય એવી સંસ્થા છે। ઘણા નામાંકિતો અહીંયા અભ્યાસ કરી ગયેલા છે, એના સંદર્ભે અમે શાળા સ્થાપના દિવસની અહીંયા ઉજવણી કરી રહ્યા છીએ। તો એ દરમિયાન અમે અમારા જે ભૂતપૂર્વ અહીંના જે પણ તજજ્ઞો હતા એ લોકોને બોલાવ્યા છે, માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ, બધા વર્ગ 2ના આચાર્યો છે, અને બધાની હાજરીમાં અમે ભવ્ય સમારોહ સંપન્ન કરવાના છીએ। એની અંદર સરસ મજાના બધા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ છે અને એક ઓપન મંચ જેવું આપેલું છે કે જે બાળકોને જે રજૂ કરવું હોય, એટલે ભવ્ય સરસ મજાના સાંસ્કૃતિક પ્રોગ્રામ છે। અને એ સિવાય વર્ષ દરમિયાન જે જે પણ કોઈ સારી સિદ્ધિ મેળવી હોય કોઈ પણ વિદ્યાર્થીએ, એ લોકોને પણ અમે આજે બહુમાનિત કરવાના છીએ। અને એ જ રીતે અમે આ રીતનો અને છેલ્લે બધાનો સ્વરૂચિ ભોજન સમારંભ, આ રીતે અમે આ શાળા સ્થાપના દિવસની ઉજવણી અમે સંપન્ન કરવાના છીએ। આ હાઈસ્કૂલ ભવ્ય ભૂતકાળ ધરાવે છે, અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરીને સફળતાના શિખરો સર કર્યા છે। માલદેવજી રાણા, વિજયગુપ્ત મૌર્ય, માનસિંહ રાણા સહિતના આર્કિટેક્ટ, લેખકો, પત્રકારો,
ધારાસભ્યો તેમજ ડોક્ટર સહિતનાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરી શાળાનું નામ રોશન કર્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાદરમાં જંગલના રાજા વનરાજનો છેલ્લા 2-3 માસથી પડાવ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સિંહ રતનપર ગામે પહોંચી ગયો હતો, પરંતુ ત્યાં એક આખલાથી ડરીને ભાગતા સિંહનો વિડીયો સમગ્ર પોરબંદર પંથકમાં વાયરલ થયો છે. પોરબંદરના ચાડેશ્વર, ધીંગેશ્વર મંદિર, ઓડદર અને રતનપર પંથકમાં સિંહના ધામા જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી સિંહ અહીં રહીને ગૌવંશ સહિતનું મારણ પણ કરી રહ્યો છે. હાલ પોરબંદર જિલ્લામાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે વિડીયો બાબતે એવી વાતો સાંભળવા મળી રહી છે કે આ વિડીયો રતનપર ગામનો છે, જ્યાં રાત્રિના સમયે લગભગ 2 વાગ્યા આસપાસ એક શેરીમાં પ્રથમ સિંહ એક નંદીનો પીછો કરે છે, પરંતુ ત્યારબાદ નંદી ફરીને તે શેરીમાં જ પરત આવે છે. ત્યારે સિંહ હુમલો કરવા જાય તે પહેલા જ નંદી તેની સામે ધસી જાય છે, જેને લઈને આ સિંહ ત્યાંથી પલાયન થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા આ વિડીયો સમગ્ર પંથકમાં વાયરલ થયો છે, જેને જોઈને લોકો રોમાંચિત બની રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજાએ રાજીનામું આપી દેતા છેલ્લા ઘણા મહિનાઓથી લોકોને તેમની સેવાનો લાભ મળતો ન હતો, પરંતુ મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે તેમની નિમણૂક થતા ફરી જરૂરિયાતમંદ લોકો માટે આ નિમણૂક આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં વર્ષોથી ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજા અને તેમના પત્ની પ્રીતિબેન જાડેજા એમડી ફિઝિશિયન ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એનસીડી વિભાગમાં ફરજ બજાવતા હોવા છતાં કોરોના કાળ દરમિયાન દિવસ રાત એક કરી આ ડોક્ટર દંપતીએ અનેક દર્દીઓના જીવ બચાવ્યા હતા. કોરોના કાળની તેમની સુંદર કામગીરી બદલ તેઓ મીડિયામાં પણ ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા, અને ગાંધીનગર ખાતે પણ ડોક્ટર સિદ્ધાર્થ જાડેજાને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા છેલ્લા કેટલાય મહિનાઓથી તેઓ હોસ્પિટલમાં ફરજ બજાવતા ન હતા, પરંતુ હાલ સરકારી ભાવસીજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજ દ્વારા નિમણૂક થયેલા સિનિયર રેસિડેન્ટ ડોક્ટરમાં તેમનો સમાવેશ થતા ફરી પોરબંદર જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજા જેવા નિષ્ણાંત એમડીની સેવા મળી રહી છે. હું ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજા પાછી મારી નિમણૂકથી હમણાં મેડિકલ કોલેજમાં SR તરીકે થયેલી છે, એટલે બધા દર્દીઓને હું રાબેતા મુજબ રોજ OPDમાં અને ICUના રાઉન્ડમાં મળીશ. કોઈ પણ કંઈ કામકાજ હોય તો મને જણાવો. ખાનગી હોસ્પિટલોમાં એમડી ડોક્ટર અને તેમની ટ્રીટમેન્ટ માટે હજારો લાખો રૂપિયા લોકોએ ચૂકવવા પડતા હોય છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજાની આ જ પ્રકારની ટ્રીટમેન્ટ લોકોને ફરી વિનામૂલ્યે મળી રહી છે, ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ડોક્ટર જાડેજાની નિમણૂક આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવર ગામે પુરુષાર્થ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ભાણવરના ઐતિહાસિક વીર માંગણાવાળા અને સતી પદ્માવતીના નામનું નાટક પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. તારીખ 7ના રોજ આ નાટકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આ સાથે ભાતીગળ પુસ્તક મેળો અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, હું માલદે આહિર, લોક ગાયક ઉપલેટા. આજે ભાણભૂમિ ભાણવડના પાદરે અમે આવતી 7 જાન્યુઆરી રાતે 8 વાગે ભજવનાર જે નાટક છે એની અત્યારે વિદ્યાર્થીઓ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. પુરુષાર્થ શૈક્ષણિક સંકુલના 45 જાંબાજ વિદ્યાર્થીઓએ ટૂંકા સમયમાં, થોડાક જ દિવસોની અંદર, એ આ જે ભાણવડની જે સત્ય ઘટના છે, અમર ગાથા છે, વીર માંગડાવાળો અને સતી પદ્માવતી, એ નાટક 45 વિદ્યાર્થીઓએ આત્મસાત કરી અને ઇન્વોલ્વ થઈને થોડાક દિવસોની અંદર સરસ રીતે તૈયાર કર્યું છે. અને આવતી 7 તારીખે 7 જાન્યુઆરી 8 વાગેથી એ પુરુષાર્થ શૈક્ષણિક સંકુલના મેદાનની અંદર રજૂ થવાનું છે. ગુજરાતની અંદર પ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા જો આવું મેગા નાટક રજૂ થતું હોય તો આ પ્રથમ ઘટના છે. આખું સિનેમેટિક, વિશાળ 70-60 ફૂટનું મોટું સ્ટેજ, અદ્યતન લાઇટિંગ અને ડાયરેક્ટર પણ એવા ચેતન ટાંક દ્વારા એનું આખું ડાયરેક્શન થઈ રહ્યું છે. અને વિદ્યાર્થીઓ દ્વારા અભિનીત આ નાટક આપણી ધરતીની સંસ્કૃતિ છે
અને સ્પૃશા શૈક્ષણિક સંકુલનો આખો હેતુ એવો છે કે વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે આપણી સંસ્કૃતિ, એનું જતન અને જાળવણી થાય અને કેળવણીના ભાગરૂપે આ અદ્યતન ભારતની અંદર બહુ જ ખૂબ વિદ્યાર્થી દ્વારા મેગા નાટકો થયા છે એમાંનું એક આ ગુજરાતનું પ્રથમ નાટક છે. એટલે પરિવાર સહિત જોવા માટે ભાણભૂમિ ભાણવડની આ અમર ગાથા જોવા માટે પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ પરિવાર સાથે સૌ મિત્રોને, ભાઈઓ, વડીલો, માતાઓ, બહેનોને પધારવા માટે પરિવાર સહિત હાર્દિક આમંત્રણ પાઠવે છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શ્રી સરસ્વતી શિશુ મંદિર શાળામાં ભવ્ય ખેલકૂદ મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના રહેલ કૌશલ્ય રજૂ કરીને પ્રોત્સાહિત ઇનામો પણ મેળવ્યા હતા. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના નેજા હેઠળ શ્રી સરસ્વતી શિશુ મંદિર તથા સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર ઉપલેટા દ્વારા આયોજિત ખેલકૂદ મહોત્સવનું ઉપલેટા શહેરના મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી આવેલ આશરે 240 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં દોડ, કૂદ, ફેક, સ્ટેન્ડિંગ, જમ્પ અને થ્રોબોલ સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી. ત્યારે આ સ્પર્ધાની અંદર ખેલકૂદ મહોત્સવના તમામ ખેલાડીઓના કૌવત અને તેની શક્તિને પ્રોત્સાહન કરવામાં આવી હતી, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપલેટા નગરપાલિકાના યુવા પ્રમુખ મયુર સુવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કિશોરભાઈ મોહનભાઈ રૂપાપરા વિદ્યા ભારતી શિશુ મંદિર સંચાલિત ઉપલેટા સ્કૂલના પ્રધાનાચાર્ય હતા. તારીખ 2 અને 3 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર સંભાગ કક્ષાનો ખેલકૂદ મહોત્સવનું આયોજન ઉપલેટા શિશુ મંદિરે કરેલ હતું. આ ખેલકૂદ બાળકોની અંદર રહેલું કૌવત, તેની અંદર રહેલી સુષુપ્ત શક્તિને અને તેમાં રહેલા કૌશલ્યને બહાર લાવવા માટેનો એક ખેલકૂદ મહોત્સવ દર વર્ષે કરવામાં આવે છે. પણ આ વર્ષે ઉપલેટાને આ તક મળી એ ખરેખર ઉપલેટા વિદ્યા મંદિરના અહોભાગ્ય છે. આ વિદ્યાલયની અંદર જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ ભૂતવળ રોકાઈ અને ખેલકૂદ ઉપલેટા માટે પધારેલા હતા અને આ મેદાન અમને નગરપાલિકા તરફથી તેમના પ્રમુખના સહયોગથી પ્રાપ્ત થયું હતું, જે અમારા શિશુ મંદિર અને સૌરાષ્ટ્ર સંભાગ માટે ગૌરવની લાગણી હતી. બાળકોએ ખૂબ જ પોતાનું કૌશલ્ય દાખી પ્રથમ અને બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ હતો. તેમાંથી તમામ પ્રથમ અને બીજા નંબરને શિલ્ડ અને બેઝ આપી અને તેમનું સન્માન કરવામાં આવેલ હતું. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા. દિલીપ બાબુલાલ મોડાસિયા, પાટણવાવ સંકુલ પ્રમુખ ઉપલેટા ટ્રસ્ટી શ્રી વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ આયોજિત સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ તેમજ ઉપલેટા શ્રી સરસ્વતી શિશુ મંદિર આયોજિત તારીખ 2-3 જાન્યુઆરી 2023ના રોજ ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરેલું હતું, જેમની અંદર 3 ભાગની અંદર આયોજન હતું, જેમની અંદર ઉપલેટાની અંદર એથલેટિક સ્પર્ધાનું આયોજન હતું, જેમની અંદર આખા સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થીઓ આવેલા હતા. ફેક, સ્ટેન્ડિંગ બ્રોન્ઝ જમ્પ, કૂદ, ઊંચી કૂદ, લાંબી કૂદ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 1500 મીટર દોડ, 3000 દોડ, થ્રોબોલ, આ પ્રકારની સ્પર્ધા હતી. વિદ્યાલય સ્થળે આયોજન કરી અને એમાં પ્રથમ નંબર આવેલા અહીં આવેલા હતા અને સૌરાષ્ટ્રમાંથી કુલ આશરે 240 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને સાથે શિક્ષકો 40 શિક્ષકો ઉપસ્થિત હતા. આમ કરી અને સ્પર્ધાનું આયોજન કરેલું હતું. અલગ અલગ સ્પર્ધાની અંદર વિદ્યાર્થીઓ નંબર આવેલા હતા. સાથે આ કાર્યક્રમની અંદર સમાપન કાર્યક્રમ રાખેલો હતો. સમાપન કાર્યક્રમની અંદર સંભાગના સંયોજક નિતેશભાઈ પંડ્યા અને સાથે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રી મયુરભાઈ સુવા ઉપસ્થિત રહ્યા હતા. સાથે વિદ્યાલયના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો તેમજ દરેક વિદ્યાલયમાંથી આચાર્ય ગુરુજી ઉપસ્થિત હતા. ખાસ અમારે નિલેશભાઈ વરસાણી ઉપસ્થિત રહ્યા હતા. સાથે વિદ્યાલયમાંથી વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો. ત્યારે યોજવામાં આવેલી આ સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનિત ઇનામો આપી અને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલે. પોરબંદરના સોઢાણા ગામે રહેતા એક પરપ્રાંતીય મજૂર પર ખેતરના માલિકે ધોકા વડે હુમલો કર્યો હતો, ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પરપ્રાંતીય મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું તેમના પત્નીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
જો કે કોઈ પણ કારણોસર આ મહિલાએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન ફેરવી તોડ્યું છે। પોરબંદરના સોઢાણા ગામે રહેતા ભરતભાઈ રાણાભાઈ ઓડેદરા નામના ખેડૂતના ખેતરમાં એમપી વિસ્તારમાંથી ભેરુસી અંશી નામના યુવાનનો પરિવાર મજૂરી માટે આવ્યો હતો। આ યુવાનની પત્નીએ મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે સવારે ભેરુસી તેમના ઝૂંપડામાં તબિયત સારી ન હોવાથી બેઠો હતો, ત્યારે ભરત ઓડેદરાએ ત્યાં આવી અને કેમ કામે નથી ગયો તેમ કહી લાકડાના ધોકા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત મજૂરને ખેતરના માલિક ભરત ઓડેદરા પ્રથમ રાવલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, ત્યારે રવિવારે રાત્રિના મજૂરની તબિયત વધુ ખરાબ થતાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વહેલી સવારે આ મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું। તો આ ઘટનામાં મજૂરની પત્નીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વાડીના માલિકે માર મારતા મોત થયું છે, તેમ છતાં તેણે હોસ્પિટલમાં આવી અને પૈસા આપીને ખોટું બોલવા પણ જણાવ્યું છે। જો કે આજે પોલીસ મથકમાં જે જાહેર થયું છે તેમાં સમગ્ર ઘટનાએ પલટી મારી દીધી હોય તેમ મૃતક ભેરુસિંહ ઝાડ પરથી પડી જતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે અને આવું મૃતકની પત્ની કલાબાઈએ જાહેર કર્યું છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। હવે જતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર સ્ટેટના કુંવરીબાનું 94 વર્ષની વયે નિધન। પોરબંદર સહિત ગુજરાતભરના રાજપૂત સમાજમાં શોકની લાગણી ફેલાઈ। પોરબંદરના સુભાષનગરમાં પીવાના પાણી માટે વલખા મારતા લોકો, 12 દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતા મહિલાઓ રોષે ભરાઈ। ઓરદરની પાલિકા સંચાલિત ગૌશાળામાંથી ગૌવંશનું કરાયું સ્થળાંતર, સિંહના હુમલા બાદ પોરબંદર નગરપાલિકાની કાર્યવાહી। પોરબંદરના રતનપર ગામે ગૌવંશથી ગભરાઈ વનરાજનું પલાયન, આ પ્રકારની ઘટનાનો વિડીયો વાયરલ થતા લોકો રોમાંચિત। તો આતા અત્યાર સુધીના સમાચાર, આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।